બાળકો, તમારી ચોપડી ભાવિક અક્ષરલેખન પાના નંબર 16. ચોરસમાં આપેલા અક્ષરો જેવા અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોડો. બાળકો, અહીંયા તમને ચોરસમાં બે બે અક્ષર આપેલા છે, એ તમારે સામેના બોક્સની અંદર શોધવાનું છે અને એના પર ગોળ કરવાનું છે. પહેલો અક્ષર છે છ અને પ. તો છ છત્રીના છ પર અને પ પતંગના પ પર તમારે ગોળ કરવાનું છે. ડ ડબ્બાનો ડ અને ક કમળનો ક. ડ ડબ્બાના ડની ઉપર ગોળ કરવાનું છે અને ક કમળના કની ઉપર. ટ તલવારનો ત અને અ અજગરનો અ છે. તો તલવારના ત પર અને અ અજગરના અ ઉપર ગોળ કરવાનું છે. બ બકડીનો બ અને અણ ફેનનો અણ. તો બાળકો, આ રીતે તમારે સામેના બોક્સમાં જે અક્ષર આપેલા છે એને શોધી એના ઉપર તમારે ગોળ કરવાનું છે અને સ્વર કે મૂળા અક્ષરો ઓળખો, વાંચો અને રંગ પૂરો. બાળકો, અહીંયા તમને સ્વર અને મૂળા અક્ષરો આપેલા છે. તો તલવારનો ત, છ છત્રીનો છ, બ બકડીનો બ, પ પતંગનો પ, અ અજગરનો અ. બાળકો, અ અજગરનો અ એ સ્વર છે. ડ ડબ્બાનો ડ, અણ ફેનનો અણ, ક કમળનો ક. તો બાળકો, મેં તમને અહીંયા બે અક્ષરમાં કલર પૂરીને બતાવેલા છે, એવી જ રીતે તમારે જુદા જુદા રંગ પૂરી આપવાનું પૂરું કરવાનું છે અને અહીંયા આ ચિત્રમાં પણ તમારે રંગ પૂરવાનો છે. પાના નંબર 17. શબ્દો વાંચો, મહાવરો કરો અને લખો. બાળકો, અહીંયા તમારે શબ્દ વાંચવાના છે અને લખવાના છે. પહેલો શબ્દ છે ક ડ, કડ. બીજો શબ્દ છે કણ. બ ર, બળ. પ ડ, પડ. છ મ, છમ. છ ટ, છત. અ ર, અર. અ બ, અબ. તો બાળકો, આ રીતે તમારે શબ્દ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. બાળકો, જે રીતે આપણે અહીંયા ઉપર બે લીટીમાં શબ્દ લખ્યા એવા જ સેમ શબ્દ અહીંયા તમારે લખવાના છે. ટ પ, તપ. ડ ર, ડર. ડ ગ, ડગ. ત જ, ટજ. મ ટ, મત. મ ણ, મણ. ર ણ, ર ડ, રડ. બાળકો, આ રીતે તમારે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. બાળકો, આપણે ઉપર બે શબ્દવાળા અક્ષરો જોયા, હવે આપણે ત્રણ શબ્દવાળા અક્ષરો જોઈશું. ક ડ ર, કડર. ક ડ ર. બ ડ ન, બ ડ ન. છ મ ક, છમક. છ મ ક. અ ડ બ, અડબ.
સ ડ ક સડક. ત ર ત તરત. તો બાળકો આ રીતે તમારે અહીંયા નીચે પણ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. પ ર ત પરત. પ ર બ પરબ. અ ડ ર સોરી બાળકો અ ડ દ. બાળકો આ કયો અક્ષર છે? અ ડ ડ. ત ર સ. ત ર સ. જ મ ણ. જ ણ સ. જ ણ સ. તો બાળકો આ રીતે તમારે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. સરખા શબ્દો વાંચો અને લીટી દોરી એને જોડો. બાળકો તમારે શબ્દ વાંચવાના છે અને લીટી સાથે જે સરખા સરખા શબ્દ હોય તેને જોડવાના છે. જ ડ. પ ડ. વ ણ. તો બાળકો આ રીતે તમારે સરખા અક્ષરો જોડી લીટી દોરવાની છે અને સામે પણ તમને સરખા અક્ષરો આપેલા છે એને પણ તમારે બોલતા જવાનું છે અને જોડવાના છે.